નમસ્કાર. આપણે છેલ્લે બેન્કિંગ અને નાણાંના જે પેપરમાં વેપારી બેન્કના સંદર્ભમાં વાત કરતા હતા, વેપારી બેન્ક કેવી રીતે કાર્ય કરે છે એ સંદર્ભમાં ચર્ચા કરી. એ જ યુનિટના બીજા એક મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવાના, જે છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને તેના કાર્ય. મધ્યસ્થ બેંક શું છે, મધ્યસ્થ બેંક કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, એના હેતુઓ શું જોવા મળે છે, એ કેવા કાર્યો કરે છે, જે સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મધ્યસ્થ બેંકની વાત કરીએ તો પૂર્વ ભૂમિકામાં જોઈએ તો આજે વિશ્વમાં દરેક રાષ્ટ્રે મધ્યસ્થ બેંક અને કેન્દ્રીય બેંકનું અસ્તિત્વ જોવા મળે છે. મધ્યસ્થ બેંકનો ઉદ્ભવ વેપારી બેંકો પછીથી થયો હોવાનું છતાંય આજે મધ્યસ્થ બેંકનું મહત્વ ખૂબ જ વધી ગયેલું હોય તેવું જોઈ શકાય છે. કેમ કે મધ્યસ્થ બેંક દેશના નાણાંના પુરવઠામાં અંકુશ રાખી અગત્યના કાર્યો બજાવે છે. મધ્યસ્થ બેંક MHD કોકના મતે મધ્યસ્થ બેંક એ દેશના નાણાકીય અને આર્થિક માળખાનું શિખર સમાન જોવા મળે છે. કોકે તેને નાણાકીય તથા આર્થિક માળખાના શિખર તરીકે ઓળખાવી તેના મહત્વને, જે અસાધારણ મહત્વ છે, તે દર્શાવવાનો પ્રયત્ન કરેલ જોઈ શકાય છે. જે રાષ્ટ્રના આર્થિક હિતો માટે, રાષ્ટ્રના આર્થિક હિતોને ધ્યાનમાં રાખી મહત્વના કેટલાક કાર્યો બજાવતી હોય તેવું જોવા મળે છે. મધ્યસ્થ બેંકના સંદર્ભમાં વાત કરીએ તો તે વેપારી બેંકથી અલગ પડતી હોય તેવું લાગે છે. વેપારી બેંકથી કેવી રીતે અલગ પડે છે? વેપારી બેંકનો જે હેતુ છે એ નફો મેળવવાનો જોવા મળે છે, જ્યારે મધ્યસ્થ બેંકનો જે હેતુ છે એ આર્થિક નાણાકીય સ્થિરતા સ્થાપવાનો હોય એવું જોઈ શકાય. વેપારી બેંકો પાસે ચલણનું નાણું બહાર પાડવાની સત્તા જોવા મળતી નથી, અથવા ચલણોમાં નાણું બહાર પાડતી નથી, જ્યારે મધ્યસ્થ બેંક એ ચલણી નાણું નોટો બહાર પાડે છે. વેપારી બેંકો નો જનતા સાથેનો પ્રત્યક્ષ સંબંધ જોવા મળે છે, સંપર્ક જોવા મળે છે, જ્યારે મધ્યસ્થ બેંક એ વેપારી બેંકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં જોવા મળતી નથી, જનતા સાથે પરોક્ષ સંપર્કમાં જોવા મળે છે. મધ્યસ્થ બેંક અને વેપારી બેંક હરીફ નથી, પરંતુ એકબીજાના પૂરક બેંક છે, નિયંત્રિત બેંક છે. મધ્યસ્થ બેંક વેપારી બેંકોના મિત્ર, ફિલસૂફી અને માર્ગદર્શક તરીકે નું કાર્ય કરતી હોય તેવું જોવા મળે છે. સામાન્યતઃ વેપારી બેંકો એ માલિકી ખાનગી જોવા મળે છે, જ્યારે મધ્યસ્થ બેંકની માલિકી એ સરકારની જોવા મળે છે. ભારતમાં મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ખાનગી ક્ષેત્રમાં થઈ હતી. ઈસવીસન 1948માં તેનું રાષ્ટ્રીયકરણ થતાં તે સરકારની માલિકીની બની હતી. જે દેશમાં મધ્યસ્થ બેંક ખાનગી ક્ષેત્રમાં છે તે દેશમાં તેના પર સરકારી નિયંત્રણો એટલા બધા છે કે તે નામ માત્રથી જ ખાનગી બેંકમાં ગણી શકાય. મધ્યસ્થ બેંકના ઉદ્ભવના સંદર્ભમાં વાત કરીએ તો મધ્યસ્થ બેંકનો વિકાસ 19મી સદીમાં થયેલો જોવા મળે છે. જો કે સ્વીડન રિસ્ક બેંક, જે 1656માં સ્થાપવામાં આવેલી, એ આજે દુનિયાની સૌથી જૂની મધ્યસ્થ બેંક તરીકે જાણીતી છે. આ બેંકને 1897માં ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો આપવામાં આવ્યો હતો. તેમ છતાં મધ્યસ્થ બેન્કિંગ પ્રણાલીની પદ્ધતિસરની શરૂઆત 1694માં બેંક ઓફ ઇંગ્લેન્ડની સ્થાપનાથી થઈ હોય એમ કહેવામાં આવે છે. 1844માં મધ્યસ્થ બેંક ઓફ ઇંગ્લેન્ડ પૂર્ણરૂપે મધ્યસ્થ બેંક તરીકે કાર્ય કરતી થઈ હતી, અને તેણે અપનાવેલ સિદ્ધાંતો અને પદ્ધતિ આ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ જોવા મળે છે. મધ્યસ્થ બેંકની આ અસાધારણ કામગીરી જ તેની આવશ્યકતા કેન્દ્રનું અનિવાર્યતા દર્શાવે છે. કોઈ પણ દેશની નાણાકીય વ્યવસ્થામાં મધ્યસ્થ બેંક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. મધ્યસ્થ બેંકની અનિવાર્યતા નીચેના કારણોસર ઉદ્ભવતી હોય તેવું પણ જોવા મળી શકે છે, જેમાં બે કારણો મુખ્ય જોઈ શકાય. એક, નાણાકીય જે વ્યવસ્થા છે એનું સંચાલન કરવા માટે, અને બીજું છે બેન્કિંગ ક્ષેત્રને નિયમન કરવા માટે. બેગહોટ નામના જે
પૂર્વ વિદ્વાને કહેલું છે તે મુજબ નાણાં પોતાનું સંચાલન કરશે નહીં. સુવર્ણ ધોરણ પર સ્વયં સંચાલિત ધોરણ હતું નહીં. આજે દરેક વિશ્વમાં દરેક જગ્યાએ કાગડી ધોરણ પ્રવર્તે છે, ત્યારે નાણાકીય સત્તા દ્વારા તેનું નિયમન કે વ્યવસ્થાપન થવું એ અનિવાર્ય બાબત જોઈ શકાય છે. બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરવા માટે વેપારી બેન્કોને પ્રવૃત્તિ દેશના વેપાર વાણિજ્ય ઉદ્યોગ પર અસર કરતી જોવા મળે, પરંતુ તેમની પ્રવૃત્તિ માત્ર નફાથી હેતુથી પ્રેરાય કે નફાના હેતુને ધ્યાનમાં રાખી કરવામાં આવતી હોય તેવું જોઈ શકાય. પરિણામે અર્થકારણમાં કેટલીક વખત શાખ નિયંત્રણ અને કેટલીક વખત શાખ સંયોજન પરિસ્થિતિ પેદા થાય છે અને સમગ્ર અર્થતંત્રને તે અસ્થિર બનાવતી હોય તેવું જોવા મળે છે. આવી પરિસ્થિતિને અટકાવવા માટે વેપારી બેન્કોના જે શાકસર્જનની પ્રવૃત્તિ છે એની પર એ શક્તિને નિયંત્રિત કરવાની આવશ્યકતા થતી હોય એવું પણ જોવા મળે છે. આમ રિઝર્વ બેન્ક એ અતિ મહત્વનું કાર્ય બજાવતી હોય તેમ કહી શકાય. રિઝર્વ બેન્કના કાર્યોમાં જોઈએ તો જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ મધ્યસ્થ બેન્કના જુદા જુદા કાર્યો પર ભાર મૂકેલ હોય તેવું જોવા મળે છે. પ્રોફેસર હોટરેના મત મુજબ મધ્યસ્થ બેન્કનું કાર્ય એ અંતિમ ઋણદાતા તરીકેનું જોવા મળે છે, જ્યારે પ્રોફેસર વીરા સ્મિથ ચલણી નોટો બહાર પાડવાના કાર્યને મુખ્ય કાર્ય તરીકે બિરદાવે છે. તો પ્રોફેસર સો ના જણાવ્યા અનુસાર શાખનું નિયમન કરવાનું કાર્ય કે શાખ નિયંત્રણ કરવાનું કાર્ય એ મધ્યસ્થ બેન્કનું સર્વમુખી કાર્ય છે. આ જ રીતે પ્રોફેસર ડીકોક તેમના પુસ્તક સેન્ટ્રલ બેન્કિંગમાં મધ્યસ્થ બેન્કના કાર્યોમાં નીચે પ્રમાણેના કાર્યો જણાવ્યા હોય તેવું પણ જોઈ શકાય છે. આ તમામ કાર્યો રિઝર્વ બેન્ક બજાવે છે. રિઝર્વ બેન્ક ભારતની મધ્યસ્થ બેન્ક છે, જેમ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ બ્રિટનની તથા ફેડરલ રિઝર્વ સિસ્ટમ અમેરિકાની મધ્યસ્થ બેન્ક છે, એમ ભારતમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ મધ્યસ્થ બેન્ક તરીકેની કામગીરી બજાવતી હોય તેવું જોવા મળે છે. જેમાં એના કાર્યોમાં જોઈએ તો પ્રથમ નોટો બહાર પાડવાનું કાર્ય કે ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય ગણાવી શકાય. રિઝર્વ બેન્ક ચલણી નોટો છાપે છે એ એનો ઇજારો છે. દરેક દેશમાં મધ્યસ્થ બેન્કને ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર પ્રાપ્ત હોય છે. આધુનિક સમયમાં તેનું એક મુખ્ય કાર્ય તરીકે આ ચલણી નોટો બહાર પાડવાના કાર્યને જોવામાં આવે છે. મધ્યસ્થ બેન્કની ઉત્ક્રાંતિ અને વિકાસ થયો ત્યારથી જ આ કાર્ય એ મધ્યસ્થ બેન્ક સાથે સંકળાયેલું હોય તેવું જોવા મળે છે. પ્રોફેસર વીરા સ્મિથ નોટો બહાર પાડવાના કાર્યને એટલું જ મહત્વનું ગણે છે કે જે તે અનુભવલક્ષી જે તે સમયે મધ્યસ્થ બેન્કની વ્યાખ્યાના સંદર્ભમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો મધ્યસ્થ બેન્કને અમુક ધોરણોને આધીન આપવામાં આવેલો જોવા મળે છે કે અમુક કારણોને આધીન આપવામાં આવેલો જોવા મળે છે, જેમાં એક વેપારી બેન્કોની શાકસર્જન કરવાની શક્તિને અંકુશિત કરવા માટે પણ આ આવશ્યક છે. દેશમાં કુલ નાણાંનું પ્રમાણનું નિયમન કરવાનો અધિકાર મધ્યસ્થ બેન્કને આપવામાં આવેલ છે. એક જ બેન્કના હાથમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા હોવાથી નોટોમાં એકરૂપતા આવે છે. એટલું જ નહીં, પરંતુ એક જ બેન્કને આ અધિકાર મળેલો હોવાથી સરકાર પણ તેના કારોબાર અને અસરકારક નિયંત્રણ એ નિયમન કરવામાં દેખરેખ રાખવામાં ગેરવ્યવસ્થા ઊભી થતી નથી. મધ્યસ્થ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવતી ચલણી નોટો વિશિષ્ટ પ્રતિષ્ઠા ધરાવતી હોય છે, કારણ કે તેમની પાછળ રાજ્યનું પીઠબળ જોવા મળે છે, કાયદાકીય પીઠબળ જોવા મળે છે. કટોકટીના સમય દરમિયાન આવું પીઠબળ ખૂબ જ ઉપયોગી નિવડતું હોય તેવું જોઈ શકાય છે. મધ્યસ્થ બેન્ક નાણાકીય વ્યવસ્થાના કાર્ય સાથે સંકળાયેલ હોવાથી ચલણી નોટો અંગેની બાબતો વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે હાથ ધરી શકે. આ મધ્યસ્થ બેન્કની નાણાકીય વ્યવસ્થાના કાર્ય સાથે સંકળાયેલ હોવાથી ચલણી નોટો અંગેની જે બાબતો છે તે વધુ કાર્યક્ષમ અને અસરકારક રીતે હાથ ધરી શકે છે. નાણાંના જે પ્રકરણમાં આપણે ચર્ચા કરી તે મુજબ
રિઝર્વ બેંક 2 રૂપિયાથી માંડી એ 2000 સુધીની નોટો બહાર પાડે છે. તેથી આ કાર્યનું બિનજરૂરી પુનરાવર્તન આપણે અહીંયા કરતા નથી. રિઝર્વ બેંકની નોટો છાપવાની બાબતમાં સંપૂર્ણ મુક્ત નથી. તેને નોટો છાપવા માટે પીઠબળ તરીકે અનામત ભંડોળ રાખવું એ બાબતની પણ આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. સપ્રમાણ અનામત પદ્ધતિ ભારતમાં 1956 સુધી અસ્તિત્વમાં રહી હતી અને તે મુજબ રિઝર્વ બેંક તરફથી નોટો બહાર પાડવામાં આવતી હતી. ચલણી નોટો સામે 40% અનામતો સુવર્ણ જ્યારે પરદેશી જામીનગીરીઓના સ્વરૂપમાં રાખવામાં આવતી હતી, પરંતુ વિદેશી હુંડિયામણની તંગીને પરિણામે આ ધોરણનો ત્યાગ કરવામાં આવ્યો અને લઘુત્તમ અનામત પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી. ભારતમાં 1956 આ લઘુત્તમ અનામત પદ્ધતિ અમલમાં જોવા મળે છે. રિઝર્વ બેંકે બહાર પાડેલ ચલણી નોટો સામે ₹200 કરોડની ન્યૂનતમ અનામતો, જેમાંથી 115 કરોડનું સોનું અને બાકી પરદેશી જામીનગીરીઓ રાખવામાં આવે છે. ઘણા એમ પણ માને છે કે આ પદ્ધતિ અલ્પવિકસિત દેશો માટે ખૂબ જ અનુકૂળ હોય એમ પણ બને, જો કે તેને કારણે નાણાંના પુરવઠા પર કોઈ નિયંત્રણ થતું નથી. આથી બેંક વિના અથવા તો સરકાર રિઝર્વ બેંકને નોટો છાપવાનું મોકળું મેદાન મળી જાય છે અને દેશમાં ફુગાવાની પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે એવું પણ જોવા મળે છે. ભારત આનું અત્યારે જ્વલંત ઉદાહરણ તરીકે પણ લઈ શકાય. આ હતું રિઝર્વ બેંકનું નોટો બહાર પાડવાનું કાર્ય. ત્યારબાદ ચર્ચા કરીએ તો સરકારના બેન્કિંગ તરીકેનું કાર્ય કરે છે, એ સરકારના બેન્કર તરીકે એ ફરજ બજાવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સરકારની બેંક તરીકે કાર્ય કરે છે. સરકારી ભંડોળ વ્યવસ્થા તથા સરકારના અન્ય નાણાકીય સોદાઓની તે વ્યવસ્થા કરે છે, તેમજ સરકારી ખાતાઓ, જાહેર સાહસોનું, બેન્કિંગને લગતું કામકાજ પણ કરતી જોવા મળે છે. ઉપરાંત સરકાર તરફથી નોટો બહાર પાડવાનું, સરકાર તરફથી લોનો બહાર પાડે છે અને તે અંગે બધો વહીવટ પણ કરે છે. સરકાર ટૂંકી મુદત માટે ટ્રેઝરી બિલ્સ રૂપમાં રિઝર્વ બેંકને લોન આપે છે. આવી લોન મંદીના સમયમાં સરકારની આવક ખૂબ ઘટી ગઈ હોય ત્યારે અથવા તો સરકારને એકાએક ખર્ચ કરવાની આવશ્યકતા સર્જાતી હોય ત્યારે આપવામાં આવતી હોય તેવું જોવા મળે છે. આ સિવાય રિઝર્વ બેંક સરકાર તરફથી પરદેશી વિદેશી હુંડિયામણ ખરીદનું વેચાણ કાર્ય, આંતરરાષ્ટ્રીય લેવડ દેવડની વ્યવસ્થા જાળવવાનું કાર્ય, સરકારના એજન્ટ તરીકેનું કાર્ય બજાવતી હોય તેવું પણ જોવા મળે છે. સલાહકાર તરીકે પણ રિઝર્વ બેંક એ પોતાના કાર્યો કરતી જોવા મળે. આર્થિક નીતિના સંદર્ભમાં, આર્થિક પ્રશ્નોના સંદર્ભમાં માર્ગદર્શન આપવાનું, દિશા સૂચન કરવાનું કાર્ય રિઝર્વ બેંક દ્વારા થતું હોય તેવું જોઈ શકાય છે. ત્યારબાદ ચર્ચા કરીએ તો બેંકોની બેંક તરીકેનું કાર્ય એ રિઝર્વ બેંક બજાવે છે. રિઝર્વ બેંક અન્ય બેંકની બેંક તરીકે પણ કાર્ય કરે છે. પ્રોફેસર કાઉથર જણાવે છે તે મુજબ જેવી રીતે વેપારી બેંકો તેમના ગ્રાહકો વચ્ચે લેવડ દેવડનો સંબંધ જોવા મળે છે, તેવો જ સંબંધ મધ્યસ્થ બેંક અને અન્ય બેંકો વચ્ચે હોય છે. 18મી સદીથી ઇંગ્લેન્ડની ખાનગી બેંકો એ તેમની વધારાની થાપણો બેંક ઓફ ઇંગ્લેન્ડમાં મૂકવાની શરૂઆત કરી અને ત્યારથી એક પ્રણાલિકા પડી ગઈ હોય તેવું જોવા મળે છે. આજે દરેક દેશના વેપારી બેંકો તેમની થાપણોના અમુક ટકા રોકડ અનામત સ્વરૂપમાં મધ્યસ્થ બેંક પાસે જમા રાખતી હોય છે. આ અંગે કાનૂની જોગવાઈ સર્વપ્રથમ અમેરિકામાં કરવામાં આવી હતી, જે અન્વયે વેપારી બેંકો માટે તેમની ચાલુ થાપણના 12-18% અને મુદ્દતી થાપણના 5% ફેડરલ રિઝર્વ બેંક પાસે ન્યૂનતમ અનામત ભંડોળ તરીકે રકમ તરીકે રાખવાનું નક્કી કરાયું હતું. ભારતમાં પણ વર્તમાન વ્યવસ્થા પ્રમાણે વર્ગીકૃત અથવા તો અનુસૂચિત બેંકોએ તેમની કુલ થાપણોના 3% રિઝર્વ બેંક પાસે અનામત રાખવાના હોય છે. જરૂર પડે તો અનામતોના પ્રમાણમાં 15% સુધી વધારો પણ કરી શકે તેવી જોગવાઈ જોવા મળે છે.
રિઝર્વ બેંક પાસે રોકડ અનામત જમા રાખવાની પ્રથા દેશમાં સમગ્ર બેન્કિંગ ઉદ્યોગને સુદૃઢ બનાવે છે. બધી બેન્કો સાથે આ સંચિત રકમને અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાતી હોવાથી રિઝર્વ બેંક ધિરાણનું માળખું વધુ વ્યાપક અને સ્થિતિસ્થાપક બનાવી દે છે. રોકડ અનામતની વ્યવસ્થાને કારણે રિઝર્વ બેંક માટે બેન્કોની શાખ સર્જન કરવાની શક્તિનું અસરકારક નિયંત્રણ શક્ય બનતું હોય છે. રોકડ અનામત પેર પ્રમાણમાં ફેરફાર કરીને મધ્યસ્થ બેંક અન્ય બેન્કોની ધિરાણ નીતિને પણ અંકુશિત કરે છે. પરંતુ આ સાથે એ પણ ખરું કે વેપારી બેન્કો જરૂર પડે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વિનિમય પત્રોમાં ફેરવટાવની સગવડ પણ મેળવી નાણાકીય મદદ પણ મેળવી શકે છે. અલબત્ત આ વિનિમય પત્રો પ્રથમ પંક્તિના અને 90 દિવસની મુદ્દતે પાકતા હોવા જોઈએ. વિનિમય પત્રોના ફેરવટાવ માટેની જે સગવડ છે એ પણ રિઝર્વ બેંકની શાખ નિયંત્રણની જે સત્તા છે એ સત્તાને વધુ અસરકારક બનાવતી હોય તેવું જોઈ શકાય છે. આમ રિઝર્વ બેંક એ બેન્કોની બેંક તરીકે, બેન્કોની સહાયક બેંક તરીકેનું કાર્ય કરે છે. બેન્કો પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે, બેન્કો સાથે સુમેળ સાધવાનું કાર્ય કરે છે અને અર્થવ્યવસ્થામાં બેન્કોની કામગીરી યોગ્ય દિશામાં સચોટ રીતે થાય એ બાબતમાં રિઝર્વ બેંક કાર્ય કરતી હોય તેવું જોઈ શકાય છે. ફરી નેક્સ્ટ એકમમાં આપણે આ જ રિઝર્વ બેંકના કાર્યો સાથે જે બાકી રહેલા કાર્યો છે એની ચર્ચા સાથે ફરી મળીશું. અસ્તુ.